નમસ્કાર, હું જીગર પ્રજાપતિ જીગરની વિદ્યા મંદિરમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજનો વિષય છે ફોલ્ડરને મનપસંદ કલર કે લોગો કઈ રીતે આપી શકાય. સામાન્ય રીતે તમે જોયું હશે કે કોમ્પ્યુટર કે લેપટોપમાં ફોલ્ડર પર જે ડિફોલ્ટ આછા પીળા રંગનો હોય છે, હવે આપ ચાહો તો ફોલ્ડરને મનપસંદ કલર આપી શકો છો અને એને અનુરૂપ આઇકોન પણ પસંદ કરી શકો છો. તો કેવી રીતે કરી શકાય જોઈએ પ્રેક્ટિકલ વિડીયો. ઇન્ટરનેટ પર કનેક્ટ થયા બાદ આપ આપના બ્રાઉઝરમાં ટાઈપ કરો www.folder.com. આટલું લખ્યા બાદ આપ એન્ટર આપશો. એન્ટર આપતાની સાથે જ એક વેબસાઇટ ખુલશે. એ વેબસાઇટમાં ડાઉનલોડ નાઉ પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાં જ આપણને નીચે આ સોફ્ટવેરના સેટઅપ ડાઉનલોડ થતા દેખાશે. જો આપ અન્ય કોઈ બ્રાઉઝર ઉપયોગ કરતા હો જેવા કે મોઝિલા, ફાયરફોક્સ, તો એ ડાયરેક્ટ જ એ સેવ ફાઇલમાં ઓપ્શન્સમાં સેવ થશે. બાદ આપ એને રન કરાવીને એ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરી શકો છો. આટલું કર્યા બાદ આપને આપણા ડેસ્કટોપ પર ફોલ્ડર માર્કર નામનું આ સોફ્ટવેર અહીં દેખાશે. ત્યારબાદ આપણે ફોલ્ડર ચેન્જની વાત કરીએ તો સૌપ્રથમ આપણે અહીંયા યુઝફુલ ફોલ્ડર છે એના પર આપણે રાઇટ ક્લિક કરીશું. રાઇટ ક્લિક કરતાં જ અન્ય ઓપ્શન્સ દેખવા મળે છે. ત્યાં માર્ક ફોલ્ડર ઉપર આપણે ક્લિક કરીશું. માર્ક ફોલ્ડર પર આપ કર્સર રાખ્યા બાદ આપણને બીજા ઓપ્શન્સ દેખવા મળશે. ત્યાં કલરના ઓપ્શન્સમાં બે ઓપ્શન્સ દેખવા મળશે, એક ડાર્ક કલર અને બીજું છે લાઇટ કલર. આપણને જે ઓપ્શનલ જે કલર ગમે એમાંથી ચૂઝ કરી એના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી એ ફોલ્ડરનો જે કલર આપણે સિલેક્ટ કર્યો હશે એ કલર ચેન્જ થઈ જશે. ઉદાહરણ તરીકે હું અત્યારે ડાર્ક કલર ઉપરથી રેડ કલર ચૂઝ કરું છું. થોડી વાર વેટ કરતાં તમે દેખી રહ્યા છો કે અહીંયા યુઝફુલ ફોલ્ડરનો લાલ કલર થઈ ગયો છે. આ રીતે આપણે એક ફરીથી એક્ઝામ્પલ લઈએ તો અહીંયા એક જીગર નામનું ફોલ્ડર છે. જીગર નામના ફોલ્ડર ઉપર આપણે રાઇટ ક્લિક કરીશું. રાઇટ ક્લિક કરતાં આપણે ફોલ્ડર માર્ક ફોલ્ડર ઉપર જઈશું. માર્ક ફોલ્ડર ઉપર ગયા બાદ આપણે કલર ઉપર જઈશું. કલર ઉપર ગયા બાદ આપણે રેડ કલર ચૂઝ કરતાં એ રેડ કલરનું થઈ શકશે. હવે બીજી વાત કરીએ તો આપણે એ ફોલ્ડર ઉપર કોઈ વર્ડ નામ આપવા માગીએ છીએ તો ફરીથી આપણે એના ઉપર રાઇટ ક્લિક કરીશું. રાઇટ ક્લિક કર્યા બાદ આપણે માર્ક ફોલ્ડર ઉપર જઈશું. માર્ક ફોલ્ડર ઉપર ક્લિક કર્યા બાદ ઓપ્શન્સ દેખવા મળશે. ત્યાં આપણે મોર આઇકોન ઉપર ક્લિક કરીશું. ક્લિક કરતાં અહીંયા ABC એવું આલ્ફાબેટિક અક્ષરો દેખવા મળશે. એને આપણે જે તે અક્ષર ચૂઝ કરી ક્લિક કરતાં એ ફોલ્ડર ઉપર આલ્ફાબેટિક અક્ષર આવી જશે. જેમ કે હું એક્ઝામ્પલ તરીકે અહીંયા જે ઉપર ક્લિક કરું છું પછી એપ્લાય આપું છું. તો આપ જોઈ શકો છો કે અહીંયા જીગર નામના ફોલ્ડર પર આલ્ફાબેટિક જે અક્ષર આવી ગયો છે. એ જ રીતે તમે આ યુઝફુલ ફોલ્ડર છે એને આપણે માર્ક ફોલ્ડરમાં જઈ અને મોર ઓપ્શન આઇકોનમાં જઈ બાજુમાં આપેલા એડિશનલ ઉપર ક્લિક કરતાં આપણને અમુક આઇકોન દેખવા મળશે, જેમ કે વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, એક્સેસ જેવા. આપણે જો વર્ડ ફાઇલ સેવ રાખવી હોય એક ફોલ્ડરમાં તો વર્ડ ઉપર ક્લિક કરીશું. વર્ડ ઉપર ક્લિક કરતા બાદ આપણે એને એપ્લાય આપશું.
એપ્લાય આપતાની સાથે જ આપણે જોઈ શકીએ છીએ કે યુઝફુલ એ ફોલ્ડરમાં વર્લ્ડ ડબલ્યુ એવો અક્ષર લખેલો આવ્યો છે, એટલે કે આપણે સમજી શકશું કે તે ફોલ્ડર વર્લ્ડનું વર્લ્ડ ફાઇલનું થઈ ગયું છે. તો આ રીતે આપણે ચાહો એને એ ફોલ્ડરને કલર કરી શકો છો, આઇકોન ચેન્જ કરી શકો છો. અહીં એક વાત યાદ રાખજો કે આ સોફ્ટવેર એ ટ્રાયલ બેઝિક છે, જે આપ 30 દિવસ સુધી ઉપયોગ કરી શકો છો, એ પણ ફ્રી. થેન્ક યુ વેરી મચ. જો આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ અને આ વિડીયોને શેર કરીને લાઇક આપવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.